સુરત શહેર અને જિલ્લામાં એક ધારો ચાર દિવસથી વરસતા પડતા ખાડી કિનારે આવેલા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેમાં પૂણા, પર્વત ગામ, લિંબાયત સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં છેલ્લા 4-5 દિવસથી એક ધારો વરસાદ પડી રહ્યો છે, જેને લઈ તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. એક તરફ કોરોના અને બીજી તરફ ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ પૂણા ગામ વિસ્તારની. પૂણા ગામ વિસ્તારમાં પૂણા ગામની કલ્યાણનગર સુધી 1-2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, તો લોકોને ઘરમાં રહેવાની નોબત આવી છે. સતત પડી રહેલા વરસાદને કારણે કોરોનાની મહામારી વચ્ચે ગટરના પાણી રોડ પર ફરી વળતા લોકોને રોગચાળો ફેલાવાનો પણ ખતરો સેવાઈ રહ્યો છે. તો બીજી તરફ છેલ્લા 4 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ખાડીઓના લેવલ પણ ઊંચા આવી ગયા છે, જેને લઈ પૂણા અર્ચના વિસ્તારના રોડ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાહનો પાણીમાં બંધ પડી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો લોકો દ્વારા દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતો હોવાનો પણ તંત્ર સામે આક્ષેપ કરાયો હતો. છેલ્લા 4 દિવસથી સુરત શહેરની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતાની સાથે તે તમે જે રીતના દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે પૂણા વિસ્તાર છે, પૂણા વિસ્તારની જે આ ખાડી છે, તે હજી ખાડીનું કામ જે છે કે નવનિર્માત ખાડી બની રહી છે. ત્યાં તમે જોઈ શકો છો કે 3-3, 4-4 ફૂટ જેટલા પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તારની અંદર પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવાની પણ પરેશાની ભોગવી રહ્યા છે. તમે જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે લોકોને આ સાઈડથી એક સાઈડના રોડ ઉપરથી બીજી સાઈડના રોડ ઉપર ખાડી ક્રોસ કરીને જવું હોય છે, ત્યારે તમે જે લોકો જે રાહદારીઓ છે તેને જે અત્યારે પાણીના જે પાઇપ બનાવેલા હોય છે તેની ઉપરથી પસાર થવું પડી રહ્યું છે અને લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો, જે રાહદારીઓ હોય છે તેને ગાડી લઈને જવું હોય તે લોકોને અત્યારે અડધી ગાડી ડૂબી જાય ત્યાં સુધીના પણ અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે ભાઈ સાયકલ લઈને જઈ રહ્યા છે તેની કેટલી જહેમત ઉઠાવીને તે અત્યારે પાણીની અંદરથી પસાર થવું થઈ રહ્યા છે. બીજી તરફ જો જોવા જઈએ તો જે ગટરના જે ઢાંકણા છે તે ઢાંકણાની અંદરથી જે ગટરનું જે પાણી છે તે ઓવરફ્લો થઈ રહ્યું છે. તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ભારે પથ્થર જે મૂકવામાં આવેલો છે ગટરની ઉપર, તે આખું જે પાણીનું એટલું પ્રેશર છે ગટરના પાણીનું કે જે ઢાંકણ છે તે ઢાંકણ આખું હિંચકા ખાઈ રહ્યું છે, ડોલી રહ્યું છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે તંત્રની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારી પણ સામે આવી રહી છે અને તેને લઈને અત્યારે જે પાણી ભરાવાને સાથે તે લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. જિગ્નેશ પંડ્યા, S9 News. પૂણા પર્વત ગામ, લિંબાયત સહિતના નીચાણવાડા અને તેમાં પણ ખાડી કિનારે આવેલા મકાનો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો તંત્ર પાસે તાત્કાલિક આ સમસ્યાનો નિવેડો લાવવા માટે માંગ કરી રહ્યા છે. સુરત શહેરની અંદર છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતાની સાથે તે તમામ સુરતની જે ખાડીઓ છે, ખાડીઓની અંદર અત્યારે ભયજનક સપાટી વટાવી ચૂકી છે. ત્યારે જો વાત કરવામાં આવે સુરત શહેરની તો મીઠી ખાડીની, તો મીઠી ખાડીની અંદર જે છે કે અત્યારે જે મીઠી ખાડી છે તે પોતાની જે ભયજનક સપાટી છે તે ભયજનક સપાટી વટાવી ચૂકી છે. અને તમે જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે જે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે પાણી ભરાવાના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઘરોની અંદર જે છે કે 1-1.5 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો એપાર્ટમેન્ટ વિસ્તારની અંદર જો રહેતા હોય તો લોકોને 1 માળ સુધી જે પાણી ભરાઈ ચૂક્યા છે. દ્રશ્યોની અંદર તમને બતાવવા માંગીશ કે જે ફોરવ્હીલો છે તે ફોરવ્હીલોના અડધી જે ફોરવ્હીલો છે તે ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે. સાથે સાથે અત્યારે જે સ્થાનિક લોકોની જે ટુ વ્હીલ ગાડીઓ જે પાર્ક કરવામાં આવી છે, રસ્તા બંને લઈને જે ગાડીઓ જે પાર્ક કરવામાં આવી છે તેને લઈને અત્યારે જે ગાડીઓના છે દ્રશ્યો સામે આવ્યા છે. તે અત્યારે જે ગાડીઓ જે છે તે અડધી ડૂબી જાય છે, ડૂબી જઈ દ્રશ્યોની અંદર દેખાઈ રહી છે. સાથે સાથે ફાયરની ટીમો પણ અત્યારે અહીંયા તૈનાત કરવામાં આવી છે. લોકો જે છે રાહદારીઓને આ એક સાઈડથી બીજી સાઈડ પોતાની જે જરૂરી વસ્તુ લેવા માટે જવા માટે પણ અત્યારે જે ફાયરની દ્વારા અત્યારે કામગીરી હાથ ધરવામાં, અત્યારે આપણી સાથે કોર્પોરેટર જોડાયા છે, તેની સાથે વાત કરીશું. દિનેશભાઈ, અત્યારે છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને લઈને પાણી ઘણી જગ્યાએ ભરાયા છે, શું કહેશો? દર ચોમાસામાં આ વિસ્તાર નીચાણવાળો ભાગ હોય છે, ખાડીઓમાં પાણી આવી જાય છે. મારું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવાનું છે કે કોઈ ફોન કરે ત્યારે જ તમે જાગો છો. આ નીચાણવાળો વિસ્તાર છે, હર હંમેશા અહીંયા જો પાણી ભરાતું હોય તો તાત્કાલિક અહીંયા વ્યવસ્થા કરવી જોઈએ. હું અશ્વનીકુમારનો કોર્પોરેટર છું, મને અહીંયાથી ફરિયાદ આવી, તાત્કાલિક હું અહીંયા આવ્યો છું અને 10-15 હજાર લોકો અંદર ફસાયા છે એ મને જાણકારી મળી છે.
તાત્કાલિક એમની જે પણ વ્યવસ્થા કરવી હોય એ ફાયર વિભાગને અત્યારે સૂચના આપી છે કે કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ન પડે એમની જે બી જરૂરિયાતો એ પૂરી કરો. કોઈને બહાર આવવું હોય, કોઈ બીમાર હોય, ઇન્જર હોય તો એમને તાત્કાલિક બહાર લાવવામાં આવે, આ તાત્કાલિક સૂચના એમને આપવામાં આવી છે. ધીરજભાઈ, આ જે ઘટના અત્યારે જે ખાડી વિસ્તાર છે, મીઠી ખાડી, એ વારંવાર દર વર્ષે ચોમાસાની અંદર ભરાઈ જતો હોય છે, તો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, શું કહેશો? હું ડ્રેનેજ સમિતિમાં છું, અનેકવાર આ મીઠી ખાડીની ફરિયાદ કરી છે કે એની વ્યવસ્થા કંઈક કરવી જોઈએ. દર વખતે ચોમાસા વખતે જે પાણી ભરાય છે, ખરેખર સુરત મહાનગરપાલિકામાં 2,00,000 લેતા એન્જિનિયરો છે આના, છતાં પણ જો આ પરિસ્થિતિમાં સુરત હોય, મેટ્રો સિટી તરફ જતું સુરત આ હાલતમાં એવું લાગે છે કંઈક ને કંઈક આપણે 25 વર્ષ પાછળ જતા હોય એવું લાગે છે. તાત્કાલિક આના માટે દર વર્ષે પાણી ભરાય છે અને દર વર્ષે આ સમસ્યા ઊભી થાય, તો આનો કાયમિક નિકાલ થવો જોઈએ. અહીંયા રહેતા 25,000 થી 50,000 લોકો છે, એમને કાયમિકનું સુખ કઈ રીતે મળે? આ ચોમાસાની સિઝનમાં ખાડીઓ છલકાય નહીં એના માટે તાત્કાલિક આયોજનમાં લેવું જોઈએ એવી અમારી માંગ છે. ચોક્કસ કહી શકાય કે જે ખાડી વિસ્તાર છે, ખાડી વિસ્તારની અંદર 10,000 થી 15,000 લોકો જે ફસાયા છે તેને લઈને અત્યારે સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે અને જે ખાડી વિસ્તારના જે લોકો જે ફસાયા છે તેને બહાર લઈ આવવાની અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી પણ એટલી જ સામે આવી છે કે આ વિસ્તાર જે ખાડી છે તેની અંદર દર ચોમાસે આ જે પ્રમાણે પાણી ભરાતાના દ્રશ્યો સામે આવ્યા છે. એ જ રીતે છેલ્લા 4 દિવસથી જે ભારે વરસાદને લઈને પણ અત્યારે જે ખાડી, મીઠી ખાડી છે તેની અત્યારે ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જિગ્નેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત. બ્યુરો રિપોર્ટ, સુરત.